ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આજે રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યવસાય શાળા ખાતે સીઆરસી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓના સહાય રૂપે વિવિધ પ્રકારના સાધન વિતરણના યોજાયેલ સમારોહમાં કંપનીના જનરલ મેનેજર કર્નલ એસ નેગી, એલિમકો કંપનીના પિયુષ ચતુર્વેદી, શશાંક પાંડે સર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસવી રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર તેમજ દિવ્યાંગ લાભાર્થીને વિશાળ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તેમજ નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આજે રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા ખાતે CSR કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને સહાયરૂપે વિવિધ પ્રકારના સાધન વિતરણના યોજાયેલા સમારોહને કંપનીના જનરલ મેનેજર કર્નલ SS નેગી, ઓલિમ્પિકો કંપનીના પિયુષ ચતુર્વેદી, શશાંક પાંડે સર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી SV રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર તેમજ દિવ્યાંગ લાભાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે અંદાજે રૂપિયા 45 લાખના ખર્ચે 297 જેટલા લાભાર્થી દિવ્યાંગોને વિવિધ પ્રકારની 575 જેટલી સાધન સહાયનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જનરલ મેનેજર કર્નલ SS નેગીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા CSR અંતર્ગત 100 વિકલાંગો લાભાન્વિત થયા છે. આ અગાઉ સુરત, અમદાવાદ, દાહોદ જિલ્લામાં દિવ્યાંગોને વિવિધ સાધન સહાયનું વિતરણ કરાયું છે તેમ જણાવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી કુપોષણને નાબૂદ કરવાના પણ હરહંમેશ પ્રયાસ રહ્યા છે અને દિવ્યાંગોને વિકલાંગોને સ્માર્ટફોન, બેટરીથી ચાલતી સાયકલ, હિયરિંગ મશીન જેવી જુદી જુદી 575 જેટલા સાધનોની સહાયથી તેમની પ્રગતિ થશે તેવી શુભેચ્છા પાઠવી છે. CSR માધ્યમ થકી આવી પ્રવૃત્તિ ખૂબ જ આવશ્યક હોવાની સાથે આવકારદાયક બની હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઓલિમ્પિકો કંપની ઉજ્જૈનના આસી મેનેજર પિયુષ ચતુર્વેદીએ કહ્યું હતું કે ઓલિમ્પિકો ન્યાય અને અધિકારની મુખ્યધારામાં જોડાવાનું કામ કરે છે તેમજ દિવ્યાંગજનોના સશક્તિકરણનું કામ દિવ્યાંગજનો સુધી મહત્તમ રીતે પહોંચે તો તેઓ પણ પ્રગતિ કરી શકે છે તેવી પ્રાથમિક માહિતી પણ તેમણે પૂરી પાડી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી SV રાઠોડે પ્રસંગને અનુરૂપ શાબ્દિક પ્રવચન કર્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.